નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું લલિત દવે નોબલ સ્કૂલ એન્ડ વાસુદેવ વિદ્યાલય વતી વિડીયો લેકચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ દસ વિષય સંસ્કૃતમાં કાષ્ટખંડમ પાઠ વિશે આગળ સમજૂતી મેળવીએ તો બે પેરેગ્રાફ બે વિઘ્ન સુધી આપણે જોયું હતું તો જોઈએ આગળનું પાઠ કાષ્ઠખંડમ જેમાં આપણે ચાર પેરેગ્રાફ સુધી થયો હતો પેજ નંબર છવ્વીસ ઉપર છેલ્લો પેરેગ્રાફ જોવાનો છે સામાજિક વ્યવહાર ભારૂભવતી એ થઈ ગયો હતો તેથી આગળનું જોઈએ સુરાપાનમ અક્ષક્રીડા તમાકુ ભક્ષણમ ચોર કર્મ ઇત્યાદિની દુર્વ્યસનાની માનવ માનવજીવને આવર્ત ભૂતાની ક્ષતિ સુરાપાન દારૂ પીઓ જુગારમો તમાકુ ભક્ષણમ તમાકુ નું સેવન કરવું ચોર કર્મ ચોરી કરવી ઇત્યાદિની એટલે વગેરે દુર્વ્યસનાની એટલે ખરાબ વ્યસનો માનવ જીવને એટલે મનુષ્યના જીવનમાં આવર્તભૂતાની શાંતિ એટલે વમણમાં ફસાવા જેવા છે એશું પતિતો જન બહિઆગ ન શકનોતી આમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી અત તત્ર પતનમેવ ન ભવેત આથી તેમાં પડીએ જ નહીં તાદશ પ્રયત્ન સતત કરણીયો ભવતી તેવો પ્રયત્ન આપણે સતત કરવો જોઈએ એ જનાહા એટલે જે લોકો વ્યસનેષુ પતિતાઃ શાંતિ વ્યસનોમાં પડેલા છે તે એટલે તેઓ તરંતઃ અપી એટલે તરત છતાં પણ એકસ્મિન स्थाને એટલે એક જ જગ્યાએ પરિતઃ ભ્રમન્તિ એટલે ચારે બાજુ પરિતઃ એટલે ચારે બાજુ ભ્રમંતી એટલે ફરે છે પ્રગતિ ભવતી તેઓની પ્રગતિ અટકી જાય છે રૂપમ સંસાર સમુદ્રમ ત્યારે તેઓ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી તો આ ખાસ આ પેરેગ્રાફ વમણમાં ફસાવવું એટલે કે આવર્તપાત નામનું વિઘ્ન સમજાવો જે આ પાઠનો મો એમપી પ્રશ્ન છે જે ખાસ ધ્યાનમાં રાખવાનો છે ફરીથી એકવાર આખો પેરેગ્રાફ રિપીટ કરું છું સુરાપાન એટલે દારૂ પીવો જુગારમો તમાકુનું સેવન કરવું ચોરી કરવી વગેરે દુર્વ્યસન એટલે ખરાબ વ્યસનો મનુષ્યના જીવનમાં વમણમાં ફસાવા જેવા છે તેમાં પડેલો માણસ બહાર આવવા માટે સક્ષમ નથી આથી તેમાં પડીએ જ નહીં તેવા પ્રકારનો પ્રયત્ન આપણે સતત કરવો જોઈએ જે લોકો વ્યસનોમાં પડેલા છે તેઓ તરવા છતાં પણ એક જ સ્થાને ચારે બાજુ ફર્યા કરે છે તેઓની પ્રગતિ અટકી જાય છે ત્યારે સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી તો વમણમાં આવર્તપાત નામનો વિઘ્ન સમજાવે એવો પ્રશ્ન આવે ત્યારે જોવાનું રહીએ કે કાષ્ઠખંડને સમુદ્ર સુધી પહોંચવામાં ચાર વિઘ્નો જે બાધારૂપ બને છે લાકડાનું કાંઠા સાથેનું જોડાણ અતિ બહાર આવવાના કારણે ડૂબી જવું અને નદીના પ્રવાહથી જુદું થવું અને વમણમાં ફસાવવું આ ચાર વિઘ્નોમાં મોટું વિઘ્ન એટલે આવર્તપાત નામનું વિઘ્ન આ આવર્તપાત નામના વિઘ્ન જેવું જ મનુષ્ય જીવનમાં જો કોઈ વિઘ્ન હોય તો એ છે દારૂ પીવું જુગાર રમવું તમાકુનું સેવન કરવું ચોરી કરવી વગેરે ખરાબ વ્યસનો છે એ મનુષ્ય જીવનમાં વ્યસનરૂપી વમળો છે તેમાં પડેલો માણસ બહાર આવવા માટે સક્ષમ નથી હોતો આથી તેમાં પડીએ જ નહીં તેવા પ્રકારનો આપણે સતત પ્રયત્ન કરતો રહેવો જોઈએ જે લોકો વ્યસનોમાં પડેલા છે તેઓ તરવા છતાં પણ ચારે બાજુ એક જ જગ્યાએ ચારે બાજુ ફર્યા કરે છે તેઓની પ્રગતિ અટકી જાય છે ત્યારે તે સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી તો કાષ્ઠખંડરૂપી મનુષ્યના જીવનરૂપી નદીમાં વમણ રૂપી વ્યસનો રૂપી વમણમાં એ આપણે સતત એમાં ન પડીએ એવો પ્રયત્ન સતત આપણે કરવો જોઈએ આગળ જોઈએ પરિવારથી જુદું થઈ જવું એટલે કે કાષ્ઠખંડનું પ્રવાહથી જુદું થવા જેવું વિઘ્ન એટલે આપણું જીવનમાં કઈ ઘટના બનશે તો કે પરિવારથી જુદા થવા જેવી પરિવાર મુખત્વ એવ નદી જલગ પરિવારથી જુદું થવું એ જ નદીના પાણીથી જુદું થવા જેવું છે સામાન્યતયા પરિવારે નિવસંત એટલે સામાન્ય રીતે પરિવારમાં રહીને જ સામાન્યતયા એટલે સામાન્ય રીતે પરિવારે નિવસંત એવ એટલે પરિવારમાં રહીને જ સંસાર સમુદ્રમ પ્રાપ્તું સમર્થા ભવામ આપણે સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવા માટે સક્ષમ છીએ પરંતુ કશ યદી કશ્ચિત જન પરંતુ જો કોઈ માણસ સ્વાર્થવશાત ક્રોધવશાત વા પરિવારાત પ્રતિમુખો ભવતી પરંતુ જો ક્યારેય કોઈ માણસ સ્વાર્થથી ક્રોધથી અથવા પરિવારથી જુદો થઈ જાય છે તો તે નદી પરિવાર જળને વગરનો ક્યારેય પણ જ્ઞાનથી સુખથી પૂર્ણ આનંદમય સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી ચતુર્ભ્ય વિઘ્નેભ્ય રક્ષિતા જના ચાર પ્રકારના વિઘ્નોથી રક્ષાયેલા લોકો જ્ઞાનેન સુખેન પૂર્ણ એટલે જ્ઞાનથી અને સુખથી પૂર્ણ આનંદમયમ રૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્નવંતી જ્ઞાનરૂપી સંસાર સમુદ્રને ચોક્કસ પ્રાપ્ત કરી શકે છે પરિવારથી જુદું થવું એ જ નદીના પાણીથી જુદું થવું એ છે સામાન્ય રીતે પરિવારમાં રહીને જ આપણે સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવા માટે સક્ષમ છીએ પરંતુ જો કોઈ માણસ સ્વાર્થથી અથવા ક્રોધથી પરિવારથી જુદો થઈ જાય છે તો તે પણ નદી પરિવાર પાણી સ્નેહ વગરનો ક્યારેય પણ જ્ઞાનથી કે સુખથી પૂર્ણ આનંદમય સંસાર રૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી આવા ચાર પ્રકારના વિઘ્નોથી રક્ષાયેલા લોકો જ્ઞાનથી અને સુખથી પૂર્ણ આનંદમય સંસાર રૂપી સમુદ્રને ચોક્કસ પ્રાપ્ત કરી શકે છે તો જે આ પાઠની અંદર બતાવ્યા એવા ચાર વિઘ્નોથી જે માણસ બચે એ જ પોતાના જીવનરૂપી નદીમાં કાષ્ટખંડ રૂપી એ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકે છે મતલબ જીવનમાં સુખ મેળવી શકે છે તો ખાસ ભાષાંતર અને ગુજરાતી પ્રશ્ન માટે આ પાઠ ધ્યાનમાં લેવાનો છે તો અહીં આપણો આ કાષ્ઠખંડ પાઠ પૂરો થાય છે અહીં સુધી રાખીએ અસ્તુ